આ તરફ વડોદરામાં ઐતિહાસિક ન્યાય મંદિરની સાફસફાઈ શરૂ કરવામાં આવી છે. વડોદરાની ઓળખ સમાન ન્યાય મંદિરની બિલ્ડિંગની સાફસફાઈ શરૂ કરાઈ છે. વર્ષો સુધી ન્યાય મંદિરનું બિલ્ડિંગ ખંડેર હાલતમાં પડ્યું હતું. ન્યાય મંદિર બિલ્ડિંગને હેરિટેજ બિલ્ડિંગ તરીકે વિકસાવવા માટે માંગ કરવામાં આવી. ધારાસભ્ય બાળુ શુક્લએ હેરિટેજ બિલ્ડિંગ તરીકે વિકસાવવા માટે માંગ કરી છે. બિલ્ડિંગમાં વર્ષોથી કોર્ટ ચાલતી હતી. કોર્ટ દિવાળીપુરામાં શિફ્ટ થયા બાદ બિલ્ડિંગ ખાલી પડી હતી. તાજેતરમાં જ રાજ્ય સરકારે ન્યાય મંદિર બિલ્ડિંગનો કબજો કોર્પોરેશનને સોંપ્યો હતો. વડોદરાની ઐતિહાસિક ન્યાય મંદિર ઇમારતને હવે કોર્પોરેશનને સોંપવામાં આવી છે અને આ ઇમારતનો હેરિટેજ તરીકે વિકાસ કરવામાં આવે એવું આયોજન કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, કોર્પોરેશન છેલ્લા એક અઠવાડિયાથી વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી જે ન્યાય મંદિર ઐતિહાસિક ઇમારત છે એને કોર્પોરેશન દ્વારા સાફસફાઈ કરવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી આ ઇમારતની સફાઈ કરવામાં આવી રહી છે. યોગ્ય રીતે આનો વિકાસ કરી અને હેરિટેજ તરીકે વિકસિત થાય એના માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા શહેરને એક ફરવા લાયક નવું નજરાણું મળી શકે એવી આ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવી છે. વિધાનસભાના દંડક વાળુભાઈ શુક્લાએ પણ કોર્પોરેશનને એક પત્ર લખ્યો છે કે આને હેરિટેજ ઇમારત તરીકે વિકસાવવામાં આવે, આજુબાજુમાં જે કંઈ દબાણો છે દૂર કરી અને વડોદરા શહેરના આ ઐતિહાસિક ઇમારતોનો વિકાસ થાય એના માટે પ્રયત્ન કરવામાં આવે એવી પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે. કોર્પોરેટર આપણી સાથે જોડાય છે, જાગૃતિબેન, શું કહો છો બેન? તમારા મત વિસ્તારમાં આ રીતે એક હેરિટેજ ઇમારતનો વિકાસ થઈ રહ્યો છે, એની સાફસફાઈ અત્યારે ચાલી રહી છે. જ્યારે કોર્પોરેશનને હસ્તક આ બિલ્ડિંગ આપવામાં આવી ત્યારથી અમે પોતે પણ એટલા ખુશ થઈ ગયા કે ચલો અમારા વિસ્તારમાં એક આવું કંઈક નવું બની રહેશે. ગઈકાલે મુખ્ય દંડક એવા બાલકૃષ્ણભાઈ શુક્લ કમિશનરને મળ્યા, જાણીને પણ ખૂબ આનંદ થયો કે હવે વડોદરાનો કંઈક વિકાસ થશે અને બહુ મોટી આશા વડોદરાને છે. અને બાલકૃષ્ણભાઈ તો આ જ વિસ્તારના છે એટલે એમને પણ પોતાને હોય કે મારા વિસ્તારમાં હું શું કરું, એ એમનો પોતાનો નહીં પણ એ આખા વડોદરામાં ખૂબ સારો વિકાસ કરશે એવી અમને ચોક્કસ ખાતરી છે. ગાયકવાડ આપેલું આ ઐતિહાસિક ઇમારત છે એનો પણ વિકાસ થઈ રહ્યો છે, હેરિટેજ બનશે. જે હેરિટેજ જગ્યા છે એ બધી જ હેરિટેજમાં થાય એવું મારું કમિશનરશ્રીને પણ અમે લોકો સૂચન કરવાના છીએ કે જે જે કીર્તિસ્તંભ છે, ન્યાય મંદિર છે, આ બધી જે હેરિટેજની જગ્યા છે એ જગ્યા ખુલ્લી રહેવી જોઈએ, તે ત્યાં આગળ કોઈ લારીઓ પણ ન હોવી જોઈએ એવું જો ચોક્કસ અમે કમિશનરશ્રીને પણ રજૂઆત કરીશું.